बनासकांठा जिल्लामां कोंग्रेसने वधु एक झटको मळ्यो छे। तरानगरपालिकानी चूंटणी योजाय ते पूर्वे ज कोंग्रेसना पूर्व पालिका प्रमुख सहित 50 जेटला कोंग्रेसना वरिष्ठ कार्यकरो भाजपमां जोडाता कोंग्रेसनो आंतरविग्रह उभरीने बहार आव्यो छे। કાંકરેજ તાલુકાના થરા નગરપાલિકાની ચૂંટણી આગામી 3 ઓક્ટોબરના રોજ યોજાનાર છે। નગરપાલિકાની ચૂંટણી યોજાય તે પૂર્વે જ કોંગ્રેસની મરણતોડ ફટકો પડ્યો છે। આજે ભાજપના એક કાર્યક્રમમાં થરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ધીરુભાઈ શાહ સહિત કોંગ્રેસના 50 જેટલા વરિષ્ઠ કાર્યકર અને આગેવાનોએ કોંગ્રેસને અલવિદા કહી ભાજપનો ખેસ પહેર્યો છે। જિલ્લા ભાજપ પ્રમુખ ગુમાનસિંહ વાઘેલાના હસ્તે ભાજપનો ખેસ પહેરી કોંગ્રેસના આગેવાનો ભાજપમાં જોડાયા હતા અને આગામી નગરપાલિકાની ચૂંટણીમાં તમામે તમામ 24 બેઠકો પર કેસરીઓ લહેરાવવાની તૈયારીમાં લાગ્યા છે। થરા નગરપાલિકામાં ભાજપની સત્તા હતી અને આગામી સમયમાં યોજાનાર ચૂંટણીમાં કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો અને કાર્યકરો ભાજપમાં જોડાતા ભાજપ માટે ફરી એકવાર સત્તાના દ્વાર સુધી પહોંચવું આસાન બનશે, જ્યારે કોંગ્રેસ માટે હવે નગરપાલિકા જીતવી કઠિન સાબિત થશે તેમાં કોઈ શંકા નથી। આજે કોંગ્રેસના આગેવાન જૈન સમાજના શ્રેષ્ઠીઓ આદરણીય ધીરુભાઈ અને આદરણીય ચિનુભાઈ આદરણીય અલ્પેશભાઈ એમની આગેવાનીમાં સમગ્ર થરાનું જે કોંગ્રેસ કહેવાય ને એ 40-50 નહીં મિત્રો, આજે બધું જ જોડાઈ ગયું છે, ભારતીય જનતા પાર્ટીમાં સમરસ થયું છે। સાહેબ શું કહેશો, આગામી કેટલી સીટો જીતવાનો અત્યારે દાવો કરી રહ્યા છે? સામેના લોકોને ડિપોઝિટ બચે ને તો બહુ છે। ભારતીય જનતા પાર્ટી વિજય પતાકા આજથી લહેરાવી ચૂકી છે। સાહેબ નવા મુખ્યમંત્રી આવ્યા છે, શું એક ભેટ આપવા માગો છો? નવા મુખ્યમંત્રી છે, આજે નવું મંત્રીમંડળ પણ આવી રહ્યું છે અને એની સાથે સાથે અમારા આ જિલ્લાના પ્રભારી અને આ વિસ્તારના પનોતા પુત્ર સુરેશભાઈ શાહ એમનો આ વિસ્તાર છે અને એમનું સમાજમાં જે માન સન્માન રાખીને એ સમાજ આજે જોડાયો છે એટલે ચોક્કસ ભાજપનું પલ્લું ભારે છે। સાહેબ નવા મુખ્યમંત્રીને આવતા જ કોંગ્રેસના ગઢમાં કહી શકાય ગાબડું પાડ્યું છે, શું કહેશો? લોકો માત્ર ને માત્ર કોંગ્રેસ ભરમાવીને કોઈ ને કોઈ રીતે અત્યારે જે વિકાસની રાજનીતિ ચાલી રહી છે એક તમારા માધ્યમથી લોકોને પણ એક જાગૃતિની તક આપી રહ્યા છો, અભિનંદન આપને પણ આપું છું। સૌ પ્રથમ ચૂંટણી જ્યારે પહેલી નગરપાલિકા બની ત્યારે NCP-માંથી લડ્યો, NCP-માંથી પણ થરાની નગરપાલિકામાં થરાની પબ્લિકે મને પૂરો સાથ સહકાર આપી 15 સીટોમાં વિજય બનાવ્યો હતો। બીજી નગરપાલિકામાં હું કોંગ્રેસમાંથી લડ્યો ત્યારે પણ મને 12 સીટોથી ભવ્ય વિજય અપાવ્યો હતો, પણ હું 2 વખત નગરપાલિકા બનાવી શક્યો પણ હું થરાની પ્રજાનું કોઈ પણ કામ કરવું હોય તો મને બહુ જ તકલીફ પડતી હતી, એટલે મેં વિચાર્યું આના માટે રસ્તો શું કરવો। પછી બીજી પરિસ્થિતિ એવી થઈ કે મારું આખું કુટુંબ અને અધૂરામાં પૂરું અમારા સમાજના પ્રભારી સુરેશભાઈને બનાસકાંઠામાં પ્રભારી તરીકે મૂક્યા, હવે જો હું ભાજપને જોઈન્ટ અમારું આખું કુટુંબ ભાજપમાં અમદાવાદમાં હતું અને એ લોકોને રસ જ હતો કે હું ભાજપમાં આવું, એટલે બધાની ઈચ્છા અને થરાના લોકોનું કામ કરવા માટે મારી પાસે એક જ રસ્તો હતો કે હું ભાજપમાં બેઠો હોય તો હું લોકોનું કામ કરી, મારે ધંધો ઘણો છે, આબરૂ ઘણી છે, મારે કોઈ લોભ નથી લાલચ નથી, ફક્ત ને ફક્ત થરાની પ્રજાનું કામ કરવા માટે અને ભાજપનો ઝંડો ભલે મારે વળવો પડે પણ હું ભાજપનું નામ વિકાસ કરવા માટે અને દેશનું નામ વિકાસ કરવા એટલા માટે હું ભાજપમાં આવ્યો છું। આજે અમે ભારતીય જનતા પાર્ટીમાં જોઈન થયા છીએ અને હું પહેલાં 10 વર્ષ પહેલાં ભારતીય જનતા પાર્ટીનો સભ્ય હતો જ, પણ એ ઘર છોડીને નવા ઘરમાં જોયો તો નવું ઘર છોડીને હવે પાછા જૂના ઘરમાં હવે પાછા પરત પડ્યા। આજે હું 20 વર્ષથી પ્રગતિ કુટુંબ ચલાવું છું, પ્રગતિ કુટુંબ એવી રીતે ચાલે છે કે જેનો કોઈપણ કર્મચારી કોઈપણ ગ્રાહકની ચા પણ પીતો નથી, અને થરામાં વિકાસ કરવો હોય તો અમારે ભારતીય જનતા પાર્ટીમાં જવું પડે એવું લાગ્યું, એટલે અમે થરાનો વિકાસ કરવા માટે ભારતીય જનતા પાર્ટીમાં જોડી ગયા અને આજથી અમારું એક જ સપનું છે કે થરા ગામનો વિકાસ કેવી રીતે વધે આ જ અમારે જોવાનું છે અને આજથી અમે ભારતીય મંડળ તન મન ધનથી જોડાઈ ગયા છીએ અને અમે જો બેસીએ અને આ તન મન ધનથી જ કામ કરીએ છીએ। ભારતીય જનતા પાર્ટી એક કેટલ બેઝ પાર્ટી છે, શિસ્તવાળી પાર્ટી છે। આજે અમને આનંદ થાય છે કે જ્યારે નવા મુખ્યમંત્રી 2 દિવસ પહેલાં જોડાતા હોય, શપથ ગ્રહણ કરતા હોય અને એમને એક ભેટ આપવાની હોય ત્યારે મારા બનાસકાંઠા જિલ્લાના પ્રભારી પદે હું હોઉં, અમારા ગુમાનસિંહજી પ્રમુખ પદે હોય અને આવા કોંગ્રેસમાં રહેલા તમામ મિત્રો લગભગ 200-300 જેટલા કોંગ્રેસના આગેવાન મિત્રો આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે, અમે પાર્ટી વતી એમનો આવકારીએ છીએ, સ્વાગત કરીએ છીએ અને આવનારા દિવસોમાં સાથે મળી
અને ભારતીય જનતા પાર્ટીનો ભગવો 24 સીટ ઉપર આપણે થરા નગરપાલિકામાં લહેરાવ્યો।